नमस्कार विद्यार्थी मित्रों, आ तासमां आप सौने आवकारो छो। आजे आपणे गुजरातीमां पाठ छ नर्मदा मैया नो अभ्यास करवानो छे। नर्मदा मैया ए प्रवासनुं वर्णन करावता पाठना लेखक छे श्री रमण सोनी। बाळ दोस्तो, केम छो? मने ओळखो छो के नहीं? हूँ गुजरातनू राज्य पक्षी सुरखाब छो। बाळ दोस्तो, मारी साथे मारी पाखो पर सवार थईने प्रवास करवो छे ने? मारी पाखो खूब मोटी छे, हूँ बधाने तेना पर बेसाड़ीने आजे एक नवीज जातनो प्रवास करावीश। तैयार छो ने? पण हाँ, प्रवास में वॉटर बेग, ओढ़वा पाथरवानू, नाहवा धोवानो सामान कहीं ज लेवानू नथी, कारण आ प्रवास जुदी जातनो छे। ए राहुल, ए सचिन, ए उर्वी, ए स्वीटी, चालो त्यारे आजे एक नवीज जातनो प्रवास करिए। मुसाफरी केटली लांबी छे खबर छे? 1312 किलोमीटर जेटली। तमने थशे अरे केटली लांबी, क्यारे पूरी थाय ने केवा थाकी जवाय? पण आपणे पंखीनी पाखे ने पाणीना प्रवाहे प्रवास करीशुं। नहीं थाक लागे, नहीं खोटो समय जाय ने मजा एटली ज आवशे। मनने तैयार राखजो, आपणे छेक दूर पहोंची जईए छीए। गुजरातनी पूर्व बाजुए शरू थाय छे मध्य प्रदेश। आपणे जईशुं मध्य प्रदेशमां, पण छेक पूर्व तरफ। त्यां माइकल नामनो पर्वत छे, एनी तळेટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા। ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત, વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે। ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ, જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા। એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા ખુલ્લા સુંદર મેદાનો। નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે રેવા પણ કહે છે, રેવા એટલે કૂદનારી। ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે। આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે। તવદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે। લ્યો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા। સુંદર જગા છે, આરસ પહાડના
ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરાકૂદ. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા. ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરી શંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર. હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ. મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ, ધુઆંધાર વરસાદ. ધુઆં એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુઆંધાર નામની જગ્યાએ નર્મદા દોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ ઉપર પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુંવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસાણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ગણેશ સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલ પાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ. અને આ જુઓ, નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લ્યો. કવિ નર્મદે તો વળી ગાયેલું
પૂરો ભાસ્યો ઝાંખો દૂરથી, ધુમ્મસે પહાડ સરખો, એટલે કે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો, હં, જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તો આપણે ચાલીએ બેટને સામે છેડે, ઉપર શુકલ તીર્થ આગળ, કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની. સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે હું પાઠનું વાંચન કરું છું, તમે ખૂબ જ ધ્યાન દઈ અને સાંભળજો. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા એટલી જ આવશે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર સુધી પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં, પણ છેક પૂર્વ તરફ. ત્યાં માઇકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. તમે
તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે. તવદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને. આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકુદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરાકુદ. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર. હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુઆંધાર વરસાદ. ધુઆં એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુઆંધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુંવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચે, પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલ પાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ. અને આ જુઓ, નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામી દેવી નર્મદે. જુઓ તો, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાયો ફેલાવી ફેલાવીને વડ અહીં
વડદાદા બની ગયા છે, જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હ, જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તો આપણે ચાલીએ બેટને સામે છેડે, ઉપર શુકલ તીર્થ આગળ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની. સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી દસે છે ને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. ભાષા સજ્જતા. નીચેનો ફકરો વાંચો. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. રમેશે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. રમેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. એક જ શબ્દ વારંવાર આવે છે ત્યારે લખાણ લાંબુ થતું જાય છે અને વાંચવામાં પણ કંટાળો આવે છે. હવે અગાઉનો ફકરો થોડા ફેરફાર સાથે અહીં દર્શાવ્યો છે તે વાંચીએ. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. આ રીતે નામના બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે. બીજા ફકરામાં વપરાયેલા તેને, તેણે, તેના વગેરે શબ્દ સર્વનામ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ પૂરો કરીએ છીએ. તમે આ વિડીયોમાંથી પાઠનું આરોહ અવરોહ સાથે સરસ વાંચન કરજો. આપણે અહીં સર્વનામ વિશે પણ સમજ મેળવી છે, તો તમે પણ સર્વનામ વિશેનું વાંચન કરી અને સર્વનામ વિશેની સમજ મેળવજો. આવજો વિદ્યાર્થી મિત્રો.